ઓટ્સ કુકીઝની એક વાનગીમાં 3 કપ ઓટ્સ માટે 2 કપ લોટની જરૂર પડે છે, તો 9 કપ ઓટ્સમાંથી બનતી કુકીઝમાં કેટલા કપ લોટની જરૂર પડે? આમ અહીં આપણને કહ્યું છે કે 2 કપ લોટ, હું નીચે લખું છું 2 કપ લોટ, આ 2 કપ લોટ માટે અહીં 3 કપ ઓટ્સની જરૂર પડે છે, 3 કપ ઓટ્સ. અને આગળ કહ્યું છે કે 9 કપ ઓટ્સમાંથી બનતી કુકીઝમાં કેટલા કપ લોટની જરૂર પડે, માટે અહીં લખીએ કે 9 કપ ઓટ્સ. હવે તે માટેની અલગ અલગ રીતો છે જે હું દરેક અહીંયા દર્શાવીશ, તેમાંથી જે યોગ્ય લાગે તેનો ઉપયોગ કરી શકાય. જુઓ કે આપણે જાણીએ છીએ કે અહીં જ્યારે 3 કપ ઓટ્સ છે ત્યારે 2 કપ લોટની જરૂર પડે છે, પણ આપણે એ નથી જાણતા કે 9 કપ ઓટ્સ હોય ત્યારે કેટલા કપ લોટની જરૂર પડે, અને એ જ અહીં શોધવાનું છે. હવે જુઓ કે 3 કપ ઓટ્સમાંથી 9 કપ ઓટ્સ પર જવા કેટલા વધુ કપની જરૂર પડે. જુઓ કે આપણે અહીં 3 ગણા વધુ કપની જરૂર પડે, માટે અહીં લખીએ ગુણ્યા 3. અહીં 3 કપ ઓટ્સ છે, અહીં 9 કપ ઓટ્સ છે, માટે અહીં કરતા આ તરફ 3 ગણા વધુ કપની જરૂર પડે છે. હવે જો એ જ પ્રમાણમાં લોટ લેવો હોય તો લોટના પણ 3 ગણા કરવા પડે. આમ અહીં લોટ માટે જરૂરી કપના પણ 3 ગણા કરીએ, માટે 2 × 3 = 6. તેથી અહીં લખીએ કે 6 કપ લોટ. હવે આ પ્રશ્નાર્થ ચિહ્નને ધ્યાનમાં લેવાનું નથી, આ આપણને જવાબ મળી ગયો. પણ હવે આપણે બીજી રીતે વિચારીએ કે 9 કપ ઓટ્સમાંથી બનતી કુકીઝમાં કેટલા કપ લોટની જરૂર પડે, તે માટે આપણે પ્રમાણ નક્કી કરીએ. આમ હું અહીં ફરીથી લખું છું કે 2 કપ લોટ અને તેને માટે જરૂરી છે 3 કપ ઓટ્સ. હવે જો તેને સમપ્રમાણમાં બતાવવું હોય તો અહીં હું બરાબરની નિશાની મૂકીને અહીં અંશમાં ફરીથી પ્રશ્નાર્થ ચિહ્ન બતાવીને એને હું બોક્સમાં મૂકું છું કે પ્રશ્નાર્થ ચિહ્ન કપ લોટ છેદમાં 9 કપ ઓટ્સ, એટલે કે 9 કપ ઓટ્સ માટે આ પ્રમાણે કેટલા કપ લોટની જરૂર પડે. આ પ્રથમ રીત છે એ વધુ સહેલી કહી શકાય, કારણ કે અહીં સીધો સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે જોઈ શકાય કે અહીં ઓટ્સના જે કપ છે એના 3 ગણા થયા છે, તેથી તે માટે જરૂરી લોટના કપના પણ 3 ગણા કરવા પડે. અને અહીં જે આપણે કર્યું છે તે એક સમીકરણ જેવું બનાવ્યું છે જેમાં બીજગણિતનો ઉપયોગ કરવો પડે. આ રીત માટે, આ રીતને ચોકડી ગુણાકારની રીત પણ કહી શકાય, અને તે પણ જોકે બીજગણિતની જ એક રીત છે. હવે હું તમને અહીં બતાવું છું કે કઈ રીતે ચોકડી ગુણાકાર એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન થાય છે. આમ ચોકડી ગુણાકારમાં આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર થશે, એટલે કે 2 × 9, જેને બરાબર લખી શકાય આ ઉપરની સંખ્યા અને એને ગુણ્યા આ સંખ્યા, એટલે કે આ બોક્સની અંદર જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એને ગુણ્યા 3. અથવા આગળ થોડુંક સાદુરૂપ આપીએ તો આપણે લખી શકાય કે 2 × 9 = 18 બરાબર આ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે તે ગુણ્યા 3. અને અહીં આ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે તે છે આપણને જરૂરી તેવા લોટના કપની સંખ્યા. આમ જરૂરી લોટના 3 ગણા એ 18ને બરાબર છે તેમ કહેવાય. આપણે તે મનમાં પણ વિચારી શકીએ કે કઈ સંખ્યાના 3 ગણા કરતા આપણને 18 મળે, તો આપણો જવાબ થશે 6. અથવા જો બંને તરફ 3 વડે ભાગાકાર કરીએ તો પણ આપણને 6 જવાબ મળે. આમ બોક્સમાં જે પ્રશ્નાર્થ ચિહ્ન છે તેની કિંમત થશે 6. અહીં પણ આપણે તે જ જવાબ મેળવ્યો હતો. હવે કદાચ તમને એવું થશે કે આ ચોકડી ગુણાકારની રીત કરવાનો હેતુ શું? આવું જ્યારે ગુણોત્તર કે પ્રમાણ સ્વરૂપમાં આપેલું હોય ત્યારે આ બાજુનો છેદ અને આ બાજુના અંશનો ગુણાકાર એ શા માટે આ બાજુના અંશ અને આ બાજુના છેદના ગુણાકાર જેટલો થાય? અને આ પ્રશ્ન પરથી જ અહીં બીજગણિતનો ખ્યાલ ઉદ્ભવે છે. જુઓ, હવે તેની સમજ આપવા માટે હું આ પદ ફરીથી લખું છું, તેને ટૂંકમાં દર્શાવું છું કે 2 ના છેદમાં 3, અને હવે આ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ હું ચલ એક્સ નો ઉપયોગ કરું છું, માટે 2 ના છેદમાં 9. હવે બીજગણિતના આધારે આપણે કહી શકાય કે આ જે જથ્થો છે તે આ જથ્થાને બરાબર છે, માટે જો હું બરાબરની એક બાજુએ કંઈક ફેરફાર કરું તો તે મારે બરાબરની બીજી બાજુએ પણ કરવું પડે, જેથી આ જથ્થાની સમતા જળવાઈ રહે. તો હવે આપણે એવું શું કરીએ કે જેથી
અહીં જમણી તરફ એક્સ કરતા તરીકે મળે, તો તે માટે જુઓ કે આ જમણી બાજુના પદને 9 વડે ગુણાકાર કરવો પડે. આમ અહીં એક્સ ને કરતા બનાવવા અહીં 9 સાથે ગુણાકાર કરવો પડે. હવે જો સમતા જાળવવી હોય તો ડાબી તરફ પણ 9 સાથે ગુણાકાર કરવો પડે, કારણ કે જો 9 સાથે ગુણતા પહેલા બંને સમાન હોય તો 9 સાથે ગુણ્યા પછી પણ તે સમાન જ રહેવા જોઈએ. માટે હવે જમણી તરફ 9 નો 9 સાથે છેદ ઉડી જશે અને ડાબી બાજુ 9 × 2 = 3 રહેશે. માટે અહીં જમણી તરફ ફક્ત એક્સ વધે અને ડાબી બાજુ એમ પણ કહી શકાય કે 9 ના છેદમાં 1 × 2 ના છેદમાં 3 છે, અથવા એમ પણ કહેવાય કે 18 ના છેદમાં 3 છે. અને આપણે જાણીએ છીએ કે 18 ભાગ્યા 3 = 6 મળે. આ દરેક રીત સમાન બાબત જ સૂચવે છે, પણ અહીં આ બીજગણિતના ઉપયોગથી મેં તમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ચોકડી ગુણાકાર શા માટે કરવામાં આવે છે. પણ જો આ પ્રકારના સહેલા પ્રશ્ન હોય તો સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને પણ તમે ગણતરી કરી શકો. એટલે કે જો ઓટ્સના કપમાં 3 ના ગુણક જેટલો વધારો થાય છે તો લોટના કપમાં પણ 3 ના ગુણક જેટલો જ વધારો